नमस्कार विद्यार्थी मित्रों, धोरण दस की अंदर समास आवे छे ने ई समास शुरुआत करता पहला एना व्याख्या समास कई रीते बने छे, समास कया शब्द पर बनेलो छे ते आपणे विस्तृत समझी लईए। सौ प्रथम समास जोईए तो समास में जोड़ायेला पदों वच्चे विविध प्रकारना संबंध होय छे। समास लगभग बे शब्दों थी बनेलो होय छे। अहींया ए कीधुं छे कि बे के बे थी वधु पदों जोड़ाईने ज्यारे एक पद बने त्यारे ए प्रक्रिया ने समास कहेवामां आवे छे। समास हमेशा बे शब्दों थी बनेलो होय छे। दाखला तरीके आपणे एक उदाहरण लईए तो कि भाई मां बाप ए बे शब्दों थया। अंदर शब्द एकलो होय तो ए शब्दनी अंदर कोई पण प्रकारनो समास होतो नथी। हवे अगर एना समझिए तो समाज शब्द छे सम वत्ता आस। सम एटले शुं तो अहीं लख्युं छे सम एटले साथे अने आस एटले बेसवुं। एक शब्द ज्यारे बीजा साथे बेसे छे त्यारे तेने समास कहेवामां आवे छे। खास ध्यान राखती वखते समासनी अंदर एक पद पूर्व पद होय छे ने बीजो पद उत्तर पद होय छे। एक उत्तर पद अने बीजो पूर्व पद आ बन्ने शब्दोना अनुसंधाने समास बने छे। खास एक आमा बीजो ध्यान राखती वखते समासनो विग्रह करती वखते विग्रह एटले जुदू पड़ જ્યારે બે શબ્દને જુદા પાડીએ છીએ ત્યારે તેની અંદર અનુગ મૂકવામાં આવે છે। ઘણા બધાને એમ થાય કે અનુગ એટલે શું, પણ અનુગ એટલે પ્રત્યય। માં થી થકી વડે દ્વારા મારફત નોની નુના આવા શબ્દો જ્યારે મુકાતા હોય છે તે શબ્દને અનુગ કહેવામાં આવે છે। ને એ અનુગ મૂકીએ ત્યારે પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે અનુગ મૂકીને જ્યારે બે શબ્દો જુદા પાડીએ છીએ ત્યારે જે સમાસનો વિગ્રહ કરીને સમાસનો પ્રકાર ઓળખી શકાય છે। શબ્દ ઉપરથી ક્યારે સમાસ ઓળખી શકાતો નથી, એનો વિગ્રહ કરીએ ત્યારે જ એ સમાસ ઓળખી શકાય છે। હવે સમાસના પ્રકારની વાત કરીએ તો સમાસના કુલ આઠ પ્રકાર છે। એમાં પહેલો પ્રકાર છે દ્વંદ્વ સમાસ, બીજો છે તત્પુરુષ સમાસ, અને તત્પુરુષ સમાસની અંદર પણ ગુજરાતીમાં એક જ તત્પુરુષ સમાસ છે, જ્યારે સંસ્કૃતની અંદર જોઈએ તો એ દ્વિતીયથી લઈને સપ્તમી તત્પુરુષ સુધી પૂછાય છે। જે ગુજરાતીના જે વ્યક્તિઓને સમાસ આવડે તેને સંસ્કૃતના સમાસ બિલકુલ સરળ રીતે આવડી જાય છે। ત્યારબાદ જોઈએ તો મધ્યમ પદલોપી સમાસ, કર્મધારય સમાસ, બ્રહુવિહિન સમાસ, ઉપપદ સમાસ, દ્વિગુ સમાસ અને છેલ્લો સમાસ છે અવ્યવી ભાવ સમાસ। હવે સમાસના પ્રકારની વાત કરીએ અને આગળ એનો જ્યારે પહેલો પ્રકાર આપણે સમજીએ તો પહેલો પ્રકાર છે એનો દ્વંદ્વ સમાસ। દ્વંદ્વ એટલે જોડાવું, જોડાયેલો। એની વ્યાખ્યા જોઈએ તો જુદા જુદા અર્થવાળા સમાન શબ્દો સમાન કક્ષામાં હોય, સમાન કક્ષામાં એટલે સરખી રીતે જોડાયેલા હોય। અહીંયા લખ્યું છે આપણે કે સરખું મહત્વ ધરાવતા હોય તેને આપણે દ્વંદ્વ સમાસ કહીએ છીએ। દ્વંદ્વ સમાસના ઉદાહરણની અંદર જ્યારે એને વિગ્રહ કરીએ, જ્યારે એ શબ્દોનો પૂર્વપદ ને ઉત્તરપદનો વિગ્રહ કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવા જેવું છે કે તેમાં વિગ્રહના બે શબ્દ અને અને કે આ બંને શબ્દોથી સમાસના ઉદાહરણ બનેલા હોય છે। હવે એમાં પણ અને ક્યારે લાગે અને કે ક્યારે લાગે તે જોઈએ તો નિશ્ચિત પદ હોય ત્યારે અને લાગે। નિશ્ચિત એટલે કેવું કે એક શબ્દની સાથે બીજો શબ્દ જોડાયેલો જ હોય। દાખલા તરીકે આપ્યું છે કે માં તો સાથે આપણે બોલીએ છીએ માં અને બાપ, આ નિશ્ચિત પદ જ છે। બે સમાન સંબંધ એક જ સરખા સરખું મહત્વ ધરાવે છે
તેને નિશ્ચિત પદ કહેવામાં આવે છે। ત્યારબાદ બીજું પદ છે એ છે અનિશ્ચિત પદ, જેમાં વિગ્રહ કરતી વખતે કે આવે છે। કે એટલે કુ કે નિશ્ચિત ના હોય, અનિશ્ચિત પદ હોય। તો અહીંયા લીધું છે ઉપર નીચે, તો વિગ્રહ કરતી વખતે અહીંયા એવું થાય ઉપર કે નીચે, નિશ્ચિત નથી અનિશ્ચિત પદ છે, હોઈ શકે પણ ખરું અને પણ ન પણ હોઈ શકે। ફરીવાર એને સમજી લઈએ તો આપણે, નિશ્ચિત પદ હોય ત્યાં સંબંધ જોડાયેલો જ હોય। નિશ્ચિત પદ એટલે શું? દાખલા તરીકે નિશ્ચિત પદની અંદર વાત કરીએ તો કે ભાઈ, તો ભાઈ સાથે આપણે બોલતા હોય તો બહેન, તો ભાઈ અને બહેન। એ જ રીતે નિશ્ચિત પદની અંદર વાત કરીએ તો થાળી વાટકો, થાળી અને વાટકો। એ જ રીતે નિશ્ચિત પદની વાત કરીએ તો કે ભાઈ કાકા અને કાકી, એ બધા નિશ્ચિત સંબંધ ધરાવતા પદો છે અને ઉદાહરણો છે। અહીંયા આગળ એનું ઉદાહરણ જોઈએ તો અહીંયા કીધું કે મા અને બાપ, તો મા અને બાપ આ બંને વચ્ચે કોઈ નિશ્ચિત સંબંધ જોડાયેલો છે, એટલે એની વચ્ચે વિગ્રહ કરતી વખતે ત્યાં અને લાગે છે। એ જ રીતે દાળ અને ભાત, તો એ પણ નિશ્ચિત પદ છે। અહીંયા શબ્દ છે અંજળ, કોકને એમ થાય સાહેબ અહીંયા તો કઈ રીતે, જ્યારે એનો વિગ્રહ કરીએ ત્યારે ખબર પડે, અન્ન અને જળ, પણ ક્યારેય આવરી લખાતું નથી, આ ગુજરાતીનો ભાષા દોષ છે। અને એ ભાષા દોષને ટાળવા માટે જ્યારે બે શબ્દને ભેગા કરીને એક નવો શબ્દ બન્યો ત્યારે આવરી શબ્દ બને છે અંજળ, અને વિગ્રહ કરીએ ત્યારે અન્ન અને જળ। એ જ રીતે જોઈએ તો ભાઈ આબોહવા, તો કે આબો અને હવા નિશ્ચિત સંબંધ છે। ઘણા બધા આબોને આબભન કહે છે, આબ અને હવા એવું પણ શબ્દ વાપરે છે। બીજો શબ્દ છે મનોમન, મનમાં અને મનમાં, મનમાં ને મનમાં જ્યારે નિશ્ચિત સંબંધ જોડાયેલો છે તેને આપણે વિગ્રહ કરતી વખતે જોઈએ તો મનોમન, મનમાં અને મનમાં। એ જ રીતે રંગ શબ્દ આવતો હોય તો કે લાલ અને પીળું। ત્યારબાદ જીવ અને જંતુ, એ જ રીતે એક શબ્દ એવો છે થોડો કટપટો છે, એને સમજીએ તો દંપતિ, કે દંપતિ નિશ્ચિત સંબંધ છે, એટલે પતિ અને પત્ની, પણ પતિ અને પત્ની બે શબ્દો ભેગો ન બોલાય એટલે એના માટે એક નવો શબ્દ શરૂઆત બન્યો છે અને એનો માટે છે દંપતિ શબ્દ છે। ત્યારબાદ અનિશ્ચિત પદના ઉદાહરણની વાતો કરીએ તો ઉપર કે નીચે, અનિશ્ચિત પદમાં એક વસ્તુ યાદ રાખવાનું, જ્યાં વિરોધાર્થી શબ્દ લાગતો હોય ત્યારે સમજી લેવાનું કે અનિશ્ચિત પદ હોય અને દ્વંદ સમાસ હોય। દાખલા તરીકે લીધું ઉપર નીચે, એ જ રીતે લીધું છે અંદર બહાર, અંદર કે બહાર, એ જ રીતે લીધું છે નાનું મોટું, તો કે નિશ્ચિત અનિશ્ચિત પદ છે, નાનું કે મોટું, અંદર કે બહાર, એ જ રીતે લાંબુ કે ટૂંકું। તો જ્યાં વિરોધાર્થી શબ્દ પણ લાગતો હોય ત્યારે પણ સમજી લેવાનું કે તે દ્વંદ સમાસ અને અનિશ્ચિત પદ હોય। હવે અહીંયા એક શબ્દ છે શુભ અશુભ, તો કે શુભ કે અશુભ, એ સારું પણ નથી અને ખરાબ પણ નથી, નિશ્ચિત નથી અનિશ્ચિત પદ છે, શુભ કે અશુભ। એ જ રીતે જ્યારે સંખ્યા એક સાથે બે વાર આવતી હોય, ત્રણ કે ચાર, પાંચ કે છ, સાત કે આઠ,
જ્યારે આવી સંખ્યા આવતી હોય ત્યારે પણ સમજી લેવાનું કે દ્વંદ સમાસ છે. ફરીવાર ટૂંકમાં જોઈ લઈએ તો નિશ્ચિત પદ હોય ત્યારે અને મૂકવામાં આવે છે. આ બધા નિશ્ચિત પદના ઉદાહરણ છે. એક ઉદાહરણ જોઈએ તો કીર્તન ઉત્સવ. કીર્તન એટલે ભજન અને ઉત્સવ એટલે તહેવાર. તો કે એવું થાય કે કીર્તન અને ઉત્સવ. એ જ રીતે જોઈએ તો સાધુ સંન્યાસી. સાધુ અને સંન્યાસી. એ જ રીતે જોઈએ તો અનિશ્ચિત પદની અંદર અનિશ્ચિત પદ હોય તો ત્યાં કે મૂકવામાં આવે છે. એટલે ઉપર નીચે તો કે સુખ દુઃખ. તો સુખ દુઃખ એવું છે કે સુખ અને દુઃખ અહીંયા નિશ્ચિત પદ પણ હોઈ શકે છે અને ક્યારે સુખ કે દુઃખ એ અનિશ્ચિત પણ પદ હોઈ શકે છે. જંતર મંતર તો કે જંતર અને મંતર. આ આપણે દ્વંદ્વ સમાસના ઉદાહરણો જોયા. ત્યારબાદ આપણે બીજો સમાસ છે તે મધ્યમ પદ લોપી સમાસની હવે વાત કરીએ. બીજો સમાસ જોઈએ તો બીજો સમાસ છે મધ્યમ પદ લોપી સમાસ. મધ્યમ એટલે વચ્ચેનું, પદ એટલે વચ્ચેનો જ્યારે શબ્દ ગાયબ થઈ ગયેલો હોય છે અને એ શબ્દ જ્યારે ઉમેરીએ ત્યારે જ મધ્યમ પદ લોપી સમાસ બને છે. એની વ્યાખ્યા સમજીએ તો પૂર્વ પદ અને ઉત્તર પદ. આ પૂર્વ પદ છે અને આ ઉત્તર પદ છે. પૂર્વ પદ અને ઉત્તર પદ એ વચ્ચે રહેલું મધ્યમ પદ, વચ્ચેનું પદ જ્યારે લોપ થયું હોય. લોપ થવું એટલે ગાયબ થઈ જવું. અને એ જ્યારે લોપ થયેલો શબ્દ જ્યારે બરોબર શબ્દની અંદર ઉમેરીએ ત્યારે તેનો અર્થ સાચો સમજાય છે. તેને મધ્યમ પદ લોપી સમાસ કહે છે. જ્યારે મધ્યમ પદ વિગ્રહમાં ઉમેરે ત્યારે તે શબ્દનો સાચો અર્થ જણાય છે. એ મધ્યમ પદ જ્યારે શબ્દની અંદર વચ્ચોવચ મૂકીએ તો અહીંયા લખ્યું છે કે આગ વડે ચાલતી ગાડી. આ વચ્ચેનું પદ છે એ લોપ પામેલું છે અને આ બંને શબ્દોને ભેગો થઈને એક શબ્દ બનાવેલો છે, આગ ગાડી. તો આગ ગાડી છે, આગ વડે ચાલતી ગાડી. એટલે વડે ચાલતી શબ્દ આખો ગાયબ છે પણ એ શબ્દ જ્યારે ઉમેરીએ ત્યારે જ આ શબ્દનો સાચો અર્થ સમજાય છે. આપણે અહીંયા કીધું એમ દવાખાનું, દવા આપવા માટેનું ખાનું. દવા છે પણ શું કે આપવા માટેનું ખાનું, ખાનું અથવા જગ્યા. એ જ રીતે સિંહાસન. તો પૂર્વ પદ અને ઉત્તર પદ. સિંહની આકૃતિ વાળું આસન. સિંહાસન શબ્દ છે તો સિંહ શબ્દ છે એ પૂર્વ પદ છે અને આસન શબ્દ છે એને સંધિ પાડી તો સિંહ વત્તા આસન એ એનો ઉત્તર પદ છે. એટલે બંને શબ્દની વચ્ચે જ્યારે આ આકૃતિ વાળો શબ્દ એ ગાયબ થઈ ગયેલો છે અને એ ઉમેરીએ ત્યારે જ સાચો અર્થ થાય છે સિંહાસન. આગળનું ઉદાહરણ છે દીવા દાંડી. તો કે દીવો બતાવતી દાંડી. દરિયાની અંદર તમે જોઈ શકો છો કે રાત્રે દરિયાની અંદર કોઈ જગ્યાને જોયું હોય તો ત્યાં દીવા દાંડી સતત ફરતી હોય છે. તો કે દીવા દાંડી, દીવો બતાવતી દાંડી. શિષ્યવૃત્તિ, શિષ્યને મળવા પાત્ર વૃત્તિ, જેને આપણે શિષ્યવૃત્તિ પણ કહીએ છીએ. એ જ રીતે મહત્વકાંક્ષા, મહત્વ મેળવવા માટેની કાંક્ષા. તો અહીંયા એનું ઉદાહરણ જોઈએ તો આકાંક્ષા, મહત્વતા મેળવવા માટેની આકાંક્ષા. એક આગળ ઉદાહરણ જોઈએ તો હાથ રૂમાલ માટેનું રૂમાલ. એ જ રીતે દીવા સળી, દીવો સળગાવવા
માટેની સળી કીર્તન ઉત્સવ કીર્તન ઉજવવા માટેનો ઉત્સવ અથવા તહેવાર અને મૃગજળ મૃગને દેખાતું જળ આ બધા જ ઉદાહરણની અંદર વાત કરીએ તો ફરી વાર જોઈએ તો આગ ગાડી તો વડે ચાલતી શબ્દ છે ગાયબ થયેલો છે એ જયારે ઉમેરીએ ત્યારે આખો શબ્દ બને છે આગ વડે ચાલતી ગાડી પછી એક યાદ રાખવાનું કે જેની પાછળ ગાડી શબ્દ આવતો હોય એ મોટા ભાગે મધ્યમ પદ લોપી સમાસ હોય એ ગાડી હોય તો ભલે ગાડું હોય તો ભલે ઘોડા ગાડી તો ઘોડા વડે ચાલતી ગાડી બળદ ગાડું તો બળદ વડે ચાલતું ગાડું સિંહાસન તો એ જ રીતે એને પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે રહેલું શબ્દ આકૃતિ વાળું સિંહની આકૃતિ વાળું આસન દીવા દાંડી તો કે દીવો બતાવતી દાંડી વચ્ચે બધા જ શબ્દો છે એ જ રીતે આપણે કહીએ તો વર્તમાન પત્ર વર્તમાન મેળવવા માટેનું પત્ર જેથી આપણે કંઈક સમાચાર મળતા હોય તેને પણ આપણે મધ્યમ પદ લોપી સમાસ કહીએ છીએ એક જ વસ્તુ યાદ રાખવાની મધ્યમ પદ લોપી સમાસની અંદર વચ્ચેનું પદ છે એક ગાયબ થઈ ગયેલું હોય છે એને જ્યારે આપણે ઉમેરીએ ત્યારે જ એ સમાસનો સાચો શબ્દ આપણને ખબર પડે છે અને વિગ્રહ ખાસ કરીએ તો બે શબ્દનો તો જ એ સમાસ શું છે સમાસની અંદર એક ધ્યાન રાખવા જેવું છે વિગ્રહ કરશો તો જ તેનો સાચો અર્થ સમજાશે નકર પછી આપણે લઈ લેવી આગ ગાડી તો દ્વંદ્વ સમાસમાં ઘણા મૂકી દે આગ અને ગાડી નિશ્ચિત પદ થઈ ગયું સાહેબ આગ અને ગાડી એ જ રીતે સિંહાસન સાહેબ સિંહ કે આસન એટલે ઘણા બધા એવા પણ સમજાવે છે કે અનેક એ વિગ્રહ શબ્દ મૂકી દે પણ સાચી શબ્દ છે એનું વ્યાખ્યા કોઈ પણ સમાસનું સમજવું હોય કારણ કે ઉદાહરણ જોવા જઈએ તો હજારોની સંખ્યામાં ઉદાહરણ છે પણ જ્યારે એની વ્યાખ્યા સમજીએ તો જ કોઈ પણ સમાસ આપણે સમજી શકીએ છીએ આગળનો ત્રીજો સમાસ છે કર્મધારય સમાસ અહીંયા સમાસની અંદર જ એનું મહત્વ આવી જાય છે જેને કર્મને ધારણ કર્યું હોય કર્મ ધારણ હોય કે નિશ્ચિત જ હોય જેને કર્મ ધારણ કર્યું જ હોય તો અહીંયા જોઈએ તો પૂર્વ પદ અને ઉત્તર પદ જુદા જુદા અર્થવાળા બે શબ્દો એક જ અર્થ કરતો હોય અહીંયા જોઈએ તો જુદા જુદા બે શબ્દો છે પણ એક જ અર્થ કરે છે એક અર્થ ભાઈ અવાજ છે પણ કેવો શું એટલે સારો સ્વર એટલે અવાજ સારો અવાજ કે જુદા જુદા બે અર્થવાળા શબ્દો આ જુદા જુદા બે અર્થવાળા શબ્દો છે અને જેનો એક જ અર્થ બને છે આપણે કોઈને કહેવું હોય કોઈ સારો ગાયક કલાકાર હોય એમ ન કહી શકે તારો સારો અવાજ છે તો આપણે એને તરત એવું કહીએ છીએ સરસ તારો શું સ્વર છે હવે આગળ જોઈએ તો પૂર્વ પદ જ્યારે ઉત્તર પદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય આગળનું જે પદ છે પૂર્વ પદ આ પૂર્વ પદ છે એનું વિશેષણ વિશેષ મહત્વ ધરાવે છે જ્યારે ઉત્તર પદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય સ્વર તો છે પણ કેવો તો કે સારો વિશેષણને અહીંયા મહત્વ આપી દીધું છે અને કર્મધારય સમાસ એક એના ઉદાહરણ જોઈએ તો તો કર્મધારય સમાસમાં તો જે નિશ્ચિત પદ જ છે નક્કી જ છે તો અહીંયા જોઈએ તો જે શબ્દની આગળ મહા શબ્દ આવતો હોય એ 1000% કર્મધારય સમાસ પણ જ હોય મહાભારત મહાદેવ મહાકાળી મહાનાયક મહામુનિ મહાવીર મહાત્મા મહાયુદ્ધ શું છે આ તો એક વિશેષણ ધરાવે છે કે મહાભારત કેવું છે તો કે ભાઈ ભારતમાં સૌથી મોટા મોટું એક તો યુદ્ધ થયેલું છે મહાભારતની અંદર સૌથી વધારે શ્લોકો આવેલા છે લગભગ 1 લાખ ઉપરની શ્લોક એટલે એના જેવું કોઈ બીજું કોઈ કર્મ ધારણ નથી કર્યું અને જેને કર્મ
एकदम धारण करी लीधुं छे। एज रीते महादेव, तो देव केवा छे? तो के बधा जे देवोनी अंदर महान छे। महाकाळी, तो काळी केवी छे? तो के महान छे। आमां बहु आगर जोवा जवानुं नथी, पण जे शब्दनी आगर महा लाग्यो होय એ ગુજરાતી હોય તોય ભલે, સંસ્કૃત હોય તોય ભલે, બંનેની અંદર જ્યારે મહા શબ્દ લાગતો હોય ત્યારે સમજી લેવાનું એ કર્મધારય સમાજ બને। અહીંયા જોઈએ તો બીજું જેમાં વિશેષણ અને વિશેષ્યને વધારે મહત્વ આપતો હોય, સુસ્વર। એટલે સુસ્વર એટલે સુ એટલે સારો, સ્વર એટલે અવાજ। કુમાર છે પણ કેવો? સુ, સારો કુમાર। ગુજરાતીમાં કર્મધારય સમાજની અંદર એક ધ્યાન રાખવાનું, જે શબ્દને આગળ સુ લાગતો હોય તે હંમેશા કર્મધારય સમાજ હોય। સત્સંગ, સારો સંગ, સંધિ છૂટી પડે સત્ય વત્તા સંગ, સારો સંગ, એટલે એ પણ કર્મને ધારણ કર્યું છે। મધ્ય રાત્રિ, મધ્ય એવી રાત્રિ, એ જ રીતે જઈએ તો મધ્યરાત્રિ બધાને નક્કી દોય કે રાત્રે 12 વાગે જ થાય, ના 11 ને 59 મિનિટે થાય, ના 12 ને 1 મિનિટ થાય, રાત્રે 12 વાગે એટલે એમ કહી શકે કે મધ્યરાત્રિ એ નિશ્ચિત જ છે। તો એ જ રીતે જોઈએ તો મધ્યાહન, તો મધ્યાહન શબ્દ પણ છે એ નિશ્ચિત છે કે બપોર 12 વાગે જ થાય, એનું કોઈ સમય બદલાતો નથી। પરદેશ, તો પરદેશ એટલે કે બીજો એવો દેશ, દેશ છે પર એટલે કેવો? તો કે પારકો એવો દેશ। ગાય માતા, તો કે ગાયને જ આપણે માતા કીધી છે, તો કે ગાય રૂપી માતા। હવે એક સમજી લઈએ તો કર્મધારય સમાજની અંદર વિગ્રહ કરતી વખતે એવો, એવી, એવું, જેવું અને રૂપી શબ્દો પણ લાગે છે। એક એનું ઉદાહરણ છે, જે શબ્દની આગળ મહા લાગતો હોય તે મહા, તે કર્મધારય સમાસ, અને બીજું છે કે વિગ્રહ કરતી વખતે આવા જ્યારે શબ્દો આવતા હોય, એવો, એવી, એવું, જેવા, જેવી, જેવું અને રૂપી, તો અહીંયા જોઈ શકે છે કે અહીંયા કોઈ શબ્દ એવું લાગતું નથી આટલામાં, અહીંયા વિશેષણને મહત્વ આપવામાં આવ્યું છે। અહીંયા મધ્ય એવી રાત્રિ, તો અહીંયા એવી શબ્દ લાગ્યું છે। અહીંયા બીજો એવો દેશ, તો અહીંયા જોઈ શકો છો બીજો એવો દેશ, એવું જરૂરિયાત નથી, ઘણા બધાને એમ થાય સાહેબ એવો, એવી, એવું બહુવચન હોય તો એવા પણ લાગે, પણ લગભગ સમાજની અંદર કોઈ શબ્દની અંદર બહુવચન આવતું નથી। ગાય માતા, તો કે ગાય રૂપી માતા, માતા છે પણ એને ગાયને માતાની સમાન જ્યારે સરખાવી દીધી છે, તો અહીંયા જોઈએ તો નરસિંહ, તો સિંહ જેવો નર, તો અહીંયા લાગ્યો જેવો, તો અહીંયા છે તડકા કુપર, તડકા રૂપી કુપર, અને છેલ્લે જ્ઞાનરૂપી સાગર। ઘણા બધા અહીંયા તડકા જેવી કુપળ પણ કહે છે। જ્યારે આટલા શબ્દો લાગતા હોય ત્યારે એ કર્મધારય સમાસ કહે છે। ફરીવાર ઉદાહરણ જોઈએ તો સુસ્વર, સારો અવાજ, એટલું યાદ રાખવાનું જે શબ્દની આગળ સુ આવતું હોય તે હંમેશા કર્મધારય સમાસ હોય, નિશ્ચિત કર્મ તે ધારણ કરતું હોય અને એનો કોઈ પણ શબ્દ બદલાતો ના હોય ત્યારે તે સમજી લેવાનું કર્મધારય। મધ્યરાત્રિ, મધ્યાહન, એ જ રીતે ચોઘડિયું, ચોઘડિયું બે સમાસ છે, દ્વિગુ સમાસમાં છે, ચાર ઘડીનો સમય અને ચોઘડિયું, એ ચોઘડિયું ભાઈ એ 1.5 કલાકનું હોય, એટલે એમાં કોઈ પણ પ્રકારની એક પણ સેકન્ડનું પણ આગુ પાછું ન થાય એનું કર્મ ધારણ કરેલું છે। પરદેશ, તો કે બીજો એવો દેશ, અહીંયા એવો, એવી, પછી માતા છે, તો કોને? ગાયને માતા સાથે સરખાવી છે, ગાય રૂપી માતા। નરસિંહ,
तो नर अने सिंह માણસ છે, પણ કેવો છે કે સિંહ જેવો માણસ છે, એને કર્મ ધારણ કર્યું છે, તડકા જેવી કુપળ અને છેલ્લે જ્ઞાન રૂપી સાગર. બહુ જ આઈએમપી સમાસ છે સંસ્કૃતની અંદર પણ અને ગુજરાતીની અંદર પણ. હવે આપણે ચોથો સમાસ ભણશું.